મિત્રો નમસ્કાર. વટે માર્ગુ આવું એક લખ્યું છે, તે એક જ બાબતથી આપણે ખાસ ખબરદાર રહેવાનું, તે છે સમય આપણી સાથે નથી. ભલે ડગલે ને પગલે તે સતત આપણી હારે અડખે પડખે અથડાય, પરંતુ તે કાયમ નથી. એક દિવસ આપણને હેમ ખેમ અને જ્યાંના ત્યાં છોડીને મૂકીને તે દૂર દૂર ચાલ્યો જશે, અને તેની તન્હાઈઓમાં આપણે ઝૂરતા રહીશું, અને એક દિવસ આપણે તેને અને તે આપણને ભૂલી જશે. બધું હેમનું ખેમ હશે અને બસ એક હું અને એક તું નહીં હોઈએ. એક વિચારના એક વિરાનામાં એક દિવસ આપણે પણ પગ મૂકવાનો છે, પ્રવેશ કરવાનો છે, દમને ઘૂંટવાનો છે, દમને તોડવાનો છે, અને પછી ફાની દુનિયા છોડી દેવાની છે. એક વખત ભલે માણસ સિંહ હોય કે શહેનશાહ હોય, સમય જ્યારે જે ભૂમિકા આપે તેને સૌએ તેના રંગમંચ પર ભજવવાની હોય છે. બાકી બધું હેમનું હેમ હોય છે, સમય છે ચાલ્યો જશે. એટલે ખાસ ખબરદારી અને કાનો કાન વાત એ યાદ રાખવી કે સમય આપણી સાથે નથી. સમયથી સાવધાન થવું, ચેતવું, વહેલા ઊઠી જવું અને આ જ કરવાનું છે તે અત્યારે જ શરૂ કરી દેવું. રાત સાવ ટૂંકી છે અને વેશ ખૂબ ઝાઝા છે. આજનું કામ આજ અને અબ અને અત્યારે જ પૂર્ણ કરવું. સમય ક્યાં સુધી સાથે છે તે આપણે કોઈ જાણતા નથી. એટલે સાવધાન સાવધાન સાવધાન. અધ્યાત્મની ભૂમિકાએ ઉભરવું, ચકડોળે ચડી ન જવું, ચકડોળે ફેરફદુડી ફરવા લાગી ન જવું. આ બધું તો ચાલે છે, આગે છે ચલી જાતે, પીછે લોટા દી જાતી હૈ. યે દુનિયા કા મેલા, દુનિયા મેં કમ ન હોગે, અફસોસ હમ ન હોગે. એટલે એ બધામાં હિપ્નોટાઇઝ થઈ જવું નહીં. ઉપર આસમાને ઘડીવાર તેજ નીચે આવજા કરે છે. ચક્કર રડી હોય ને જે પેલો મેળાની અંદર ફજર ફારકો ચડતો હોય, ઘડીક વાર ઉપર ચડાવી દે પણ એ જ પાછો નીચે લઈ આવે છે. એટલે આવજા કરે છે. મધ્યમાં ધરી થઈને ગોઠવાવું અને સ્થિરતા અને ધૈર્ય, પ્રેમ અને પવિત્રતામાં દિન દિન ક્ષણ ક્ષણ અને હરદમ રહેવું અને વહેવું. જો મળે એની મિઝબાની કરી લેવી, અને જો ન મળે તેના વશવશો ન રાખવો. જો મિલ ગયા ઉસી કો નિભાતા ચલા ગયા, મેં જિંદગી કા બોજ ઉઠાતા ચલા ગયા. આની જેમ સમજૂતી અને સરળતાથી જીવન જીવવું, સ્વીકાર ભાવ રાખવો, સમાધાન વૃત્તિમાં જ જે છે તે હઠમાં કે જીદમાં નથી, નથી અને નથી જ. એટલે કદી જ પ્રાપ્ત જીદમાં નહીં થાય, ખોવાશે. દરેક ધોબા પડેલા વાસણને, દરેક ખોબા પડેલા વાસણને ફેંકી દેવાની ટેવ ન રાખવી. પ્રત્યેક ઘરે વાસણ પડે છે, વાસણ ખખડે છે, ભડભડે છે અને ખોબા પડે છે. ત્યારે ખોબો ઉપાડીને તે વાસણને ફરીથી સંભાળી લેવું, વાપરી લેવું, ઉપયોગમાં લઈ લેવું. જીવન ફિલોસોફી ત્યાગની હોય છે, અને તેનાથી જ પરસ્પરને સમજીએ અને સ્વીકારીએ છીએ. જીવન ફિલોસોફી એ ભોગની ન હોય, ત્યાગની હોય. ભૂલો થાય છે, આપણાથી થાય અને એનાથી થાય. પરસ્પરને સમજીએ અને સ્વીકારીએ. છૂટા થઈ જવું તે પ્રોબ્લેમ છે, ઓસડ નથી. છૂટા કરનારો ભગવાન છે, હું નહીં. કેમ કે ભેગા કરનારો પણ તે જ છે. ઋણાના બંધનમાંથી એમ જ છૂટી જવું તે ડહાપણને ખપે, પરવડે,
કે હજમ થાય એવા ડગલા પગલા નથી, એવા એ રસ્તા નથી, અને નિર્ણય એવા નિર્ણયો પણ કયું કોઈ દી જીવનમાં કરવા નહીં. જીવનનું મંગલસૂત્ર મોહબ્બત છે, તે મંગલસૂત્રના છેડાઓ પરસ્પરમાં સમાયેલા છે, છૂટા લટકતા નથી. એટલે છૂટા છેડા તે શબ્દ આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી, તે તો આધુનિક યુગનો એક ખતરનાક શબ્દ છે. મિત્રો, આ બધું ખાલી દાંપત્ય જીવનને નથી લાગુ પડતું. મેં જે વાત કરી એ દાંપત્ય જીવનને સૌથી એટલા માટે લક્ષમાં છેલ્લે લીધું કે સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ એટલું બધું વધી ગયું, હાલતા ચાલતા છૂટા થઈ જાય અને કોઈ વસવસો નહીં. પહેલાંની બહેનો એમ કહેતી એક બહુમાં બે બહુ ન કરીએ, અને વર્ષ બે વર્ષ કાઢે કે આમ એકબીજાને ભળવા માંડે. એવા માણસો હોય કે એકબીજાને આમ આમ કૂતરા બિલાડાને ભળે એવું ભળતું હોય, અને બે પાંચ વર્ષ થાય, બાળકો થાય, અને એવું થઈ જાય કે બેન એમ કહે કે હું હવે રાત નહીં રોકાવીને પપ્પાની ઘરે ગઈ હોય ત્યાં એમ કહે કે મારા એ મારા વગર જમતા નથી, એક થાળીએ જમે, એકબીજા વગર ચાલે નહીં. એટલે મોકો આપવો જીવનમાં, તરત ત્વરિત નિર્ણયો કરીને અને એકદમ આમ ક્ષણિક ન થઈ જવું. આપણે શોર્ટ ટર્મ થઈ ગયા છીએ, તરત છૂટાછેડા, તરત લગ્ન, તરત પ્રેમ, તરત શાદી અને તરત છૂટા થઈ જવું. આ સમય છે, સમય હંમેશા આપણી સાથે નથી. સમય આપણી ઉપર જબૂળ કે છે, વાદળીની જેમ મંડાયેલો છે, અને એના પંજામાં આપણે જ છીએ. તન્હાઈઓમાં જવાનું છે, દમ તોડવાનો છે, અને એવી તન્હાઈઓમાં પણ આપણે અફસોસ ન રહીએ કે મેં કોઈને દુઃખી કર્યા. આવી રીતનું જીવન જીવવું જોઈએ. ત્યાગની ફિલોસોફી હોય, ભોગની નહીં, સમાધાન વૃત્તિ રાખીએ. અસ્તુ જય હિન્દ, જય ભારત.